आरस तमय ज्ञानता जहि पद चिंतत जा। अतिशय अधिक प्रताप से तारे नर त्रियवृंद शरणागत वत्सल सुखद वो तो सब काटे जवखन। श्री गुरु सहजानंद प्रभु मम उरिष्टयनु निसजन ब्रह्मानंद कहे रहो रगन मेरो। तो दास को मैं दास हूँ अने हरि के सदा हजूर। जी ब्रह्मानंद की विनती मन निमग्न रखियो। ए जी ब्रह्मानंद की विनती मन निमग्न रखियो। ब्रह्मानंद मुनि कवि अति भला जे शीघ्र काव्यो करे हे ते हास्य से हसावि हरि ने ध्याने छवि ते धरे। जेने श्याम सखा समान गणिने राखे समीपे सदा देवा ब्रह्म मुनि मुनिन्द्र पदने वंदुजवंदुला। श्री स्वामी नारायण भगवान जय। श्री गुणातीतानंद स्वामी महाराज जय। श्री भगत जी महाराज की जय। श्री शास्त्री जी महाराज की जय। श्री योगी जी महाराज की जय। जय श्री प्रमुख स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। कहीं भूल गए थे मां प्रताप जी।
કાગ જીવડે તો વાળો કછો તો પલળવા માટે નાવા માટે કાગ જીવડે વાળો કછો તો સમાવવા સંતા સારંગપુરમાં મળ્યો સાધુ હવે મારો ભવે ભવનો બાપ જે ભગવાન સ્વામિનારાયણ વખતે બ્રહ્માનંદ સ્વામી રંગાણા લાલદાનજી રંગાણા મોટા જબરજસ્ત કવિ એમ કવિ કાગ એ પણ અને પદ્મભૂષણ નો ઇનકામ મળેલો બહુ મોટા કવિ અગાઉ સાત સાત ભૂખતર ની પ્રસિદ્ધ થઈ ગયેલી કાવ્યોની હૃદય સંઘાર્યો કોણ અધિકારીઓ પત્ર પહોંચ્યો ને કે ભગવાન છે અને હું તો હવે અહીંયા રોકાઈ ગયો છું તમે પણ આવજો હવે આ તૈયાર કરેલા ઘરે રાખવાને પહેરાવવા એટલે બધા ઘરે ના 5000 રૂપિયા રોકડા જરિયાની વસ્ત્રો પોશા એક સરસ મજાનો ઘોડો આ બધું જ લઈ અને ત્યાંના અધિકારીઓ લાડુદાનજીને ભેટ આપવા માટે આવ્યા ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા ભગવાન સ્વામિનારાયણને વાત કરી ત્યારે તો બ્રહ્માન લાડુદાનજીને વાત કરી કે એક વખત ભાવનગર બધા આપણે સતાવધાનનો પ્રયોગ કરવાનો રહી ગયો એક વખત આવો અને લાલદાનજી કે હવે એક વખત અવાય નહીં હવે તો મારે અઠે દ્વારિકા હવે ભગવાન મળ્યા હવે ક્યાંય બથોડા ભરાય નહીં હવે ક્યાંય માથા મરાય નહીં હવે હું ના આવું એ લોકોએ ભગવાન સ્વામિનારાયણને વાત કરી કે આપ જો આજ્ઞા કરો તો આવે પણ મહારાજે કીધું હવે અમારે મોકલવા નથી અમે જેને લાગ્યા છે ખેંચી હવે મોકલવા નથી તમારે એવું હોય તો અહીંયા કરો ને કાર્યક્રમ તો એમ કરો અમે ત્યાંથી બધા આવીશું અને નક્કી થયું દિવસ ફરતા ગામમાં 8-10 ગામમાં જાહેરાત થઈ દિવસ નક્કી હતો એટલે ભાવનગરથી પણ ઘણા બધા લોકો આવ્યા ઘરડા આટલું બધું માણસ સમાય ક્યાં હતો લક્ષ્મીવાડીએ લક્ષ્મીવાડીએ આ પ્રયોગ થયો શ્રીજી મહારાજ મંચસ્થ થયા છે લાડુદાનજીને પણ સ્ટેજ પર બેસાડ્યા એક પછી એક જાત જાતના બધા પ્રશ્નો પૂછે એ બધા યાદ રાખવાના મૂળ
સો પ્રશ્ન પૂછાય, 99 પ્રશ્ન પૂછાતા. એ બધાને યાદ રાખીને જેણે જે પ્રશ્ન પૂછ્યો હોય એને એનો ઉત્તર આપવાનો. કેટલી યાદ શક્તિ હોય તો આવું બને. આપણે તો ઘણી વાર બધું ભૂલી જઈએ. અને એક ભાઈ કે બસ સ્વામી ભૂલી ગયા, પણ યાદ જ નતા રાખ્યા. યાદ રાખ્યા હોય તો ભૂલી ગયા કહેવાય. કેટલું યાદ રાખવું, કોને યાદ રાખવું? ધોકો કરતો હતો, મને ન ઓળખો. મેં કીધું પણ હજી મેં મને નથી ઓળખો તો તને ક્યાંથી ઓળખો? લવાનું જેટલા પ્રશ્નો પૂછાણા. એબલ ખાસર ને ત્યાં દિવાળી પછી ઉત્સવ થવાનો હતો, એમાં ઉત્સવ માટે કેટલાકે તૈયારી કરેલી. નાગમાં લોકરી હતા, કાઠી આડા કાઠી ઊંચા કાઠી કહેવાય, પછી એની આડા કાઠી કહેવાય. ઊંચા કાઠી હોય તો આડા કાઠીમાં લગ્ન કરે દીકરી, ત્યાંથી લે આ લોકો ત્યાં આપે. તો નાગમાલા હતો, એને બધા હથિયારના ક્રમબદ્ધ નામ 6 મહિનાથી તૈયારી કરતા ગોખી રાખેલા લાઈન લે, જેમ આપણે બધું ગોખીએ છીએ, જેમ ભગવાન સ્વામિનારાયણ અહીંયા ઉત્સવ કરેલો. નારાયણ દેવ પધરાવ્યા પછીથી રંગોત્સવ પણ અહીંયા કર્યો. ઘોડે ચડી સાથે બધા કાઠી ધરી સાથે જોપે અછમંગ ઓપે કપી રીત જમપે નિજમ છાય કંપે અતિવેગ વધતા આકાશે ઉડંતા તન રૂપ દાતા કરે વ્યોમ વાર્તા ભરે જોડ ખાલી નચાલી સંતા દિવાલા સુધી કોઈ ઢાલા સવે વાગ સાથે નટામડીત નાચે કિતે રંગ કારે ભરે જોર ભારે દેખે ખૂબ તાજા વિજય જોઈ રાજા વરા સુ તબક્કા ધરણી સંતા પ્રભુ સાત પ્રત્યે રહે સુખ દીતિ હરિદાસ પુરા સદા અંગ સુરા નહીં નિમ ચૂકે ઉડે ટૂંક ટૂંકે હરિ કે હજુરી પ્રીતિ અંગ પૂરી પરાપાર પાલા વજાદી સવાલા ગુરુ સંત જ્ઞાની અતંતા અમાની ભરે પ્રેમ બારી ભરે બ્રહ્મચારી ગુરુ ત્યાં નીતિ જે તે નીતિ કે નીતિ કે સવે કાલી નકિત નીતિ ભાડી જરૂ કે નિહારે ધર્મ ધામ બારે કબો આય હેરે ક્રિયાફૂલ મેરે બધે જીત બાની જગન્નાથ જાની ચડીદાર કેરે બહુ મેરે મેરે ચરે સંગ લાતે મહામોદ માતે નદી તીર આયે નદી તીર આયે તહા ફૂલ વારી અનિલે સગત સુગંધી ભગવાન નીકળ્યા. અને ત્યારથી ત્યાં પહોંચ્યા સાબરમતી, ત્યાં સુધીનું વર્ણન બ્રહ્માનંદ સ્વામી લખે છે. ગોખવું પડે, અને બ્રહ્માનંદ સ્વામી આ વર્ણન જે લખ્યું એમાં ઘોડાને પણ વર્ણવ્યા છે કે ઘોડા કેવા હતા. તો કે કપી રીતે જમતે વાંદરાની જેમ એવા કપી રીતે જમપે નિજમ સાય કંપે પોતાનો પડછાયો જોઈને ભડકી જાય એવા તેજીલા ઘોડા હતા ભગવાનની સાથેના બધા સાથીદાર હતા. અને ઘોડા જ ભડકે, ડોબાનો ભડકે જોજો. ડોબાને ખટારાવાળા હોન મારે તો આમ કહે નહીં, ખટારાની સામે જુએ તો આવા બધા ઘોડા હતા. પીરાણી તાજણી હેમણ માણકી પટ્ટી નવાળી હિરાળી વળી મૂંગી ફીલ ફૂલમાં બોધની માછલી પહેરી સિંગાળી સોગાળી પહેરી એવા બધા ભાત ભાતના જાત જાતના ઘોડા લઈ મારા સવારી થઈ આ જ રસ્તેથી શાહીબાગના રસ્તેથી અહીંયા સ્નાન કરવા પધારેલા છે. તમ નાગમાલાએ ગોખી રાખ્યું બધા હથિયારોના નામ ક્રમબદ્ધ, જેમ આપણે વચનામૃતના મથાળા ગોખીએ, વચનાર્થ ગોખીએ, સ્વામીની વાતો કીર્તનો સાખી શ્લોક થોડુંક કરવું જોઈએ. મિત્ર એક ભાઈને સત્સંગી લેતા મેં કીધું ધૂન બોલાવો, મને કે ચોપડી આપો ને ધૂનમાં ચોપડી ચોપડી વગર ધૂને નથી આવડતી આપણે. થોડુંક તો કંઈક શીખવું જોઈએ. જો આપણે પેલા બાળક હતા લંડનથી આવે ઇંગ્લેન્ડ કઈ વાયોલિન શીખ્યા ને આપણા વાળા તાળી પાડતા નહીં શીખતા, બધા પાડીને પછી વાયોલિન પાડે ઓફ બીટ
શીખવું પડે કઈ. નાગમાલા એવા કરીને જોતા ભરવાડે બધા ઘણા બધા ઢોરના પશુઓના નામ ઓળખી રાખેલા. હું તો રજૂ કરવાનું હતું ડાયરામાં. ઉકા ખાચરે ઘણા બધા અનાજના નામ લખી રાખેલા. અને નગાચર કરીને રાવણ હતો, એને બધા વાજિંત્રોના નામ લખી રાખેલા અને એના પ્રકાર. અને બધા એ ભેગા મળી અને સતાવધાનીને પૂછ્યા પ્રશ્ન. નાગમાલા એ પૂછ્યું કે હથિયારોના નામ અને પ્રકાર એ કઈ દેખાડ. જોધો કે બધા ઢોર ઢાંખરના નામ ક્રમમાં અને એના બધા પ્રકારને ગણાવો. ઉકા ખાસર કે અનાજ બધા ગણાવો પટોળ સહિત. અને પેલો નગાજન કે વાજેન્દ્ર બધાએ કઈ દેખાડો. અને બ્રહ્માનંદ સ્વામી બધાને લાડુદાન છે બધાને ઉત્તર આપ્યા. નાગમાલાને કીધું કે હથિયારમાં તો આટલું જ આવે, અણી હોય કા ધાર હોય કા ધુબા હોય પડાકો થાય, આ ત્રણ ની બહાર કોઈ હથિયાર આવતા હોય તો પેલા તમે મને કહો. બિચારા મને કે ત્રણ માં તો બધા આવી જાય, કા તો અણી વાળું હોય હથિયાર બાલા વગેરે, કા તો ધાર વાળા ફરસી છરી તલવાર અને કા બધું તોપ ના ભડાકા થાય છે. એ તો વિચારતો જ થઈ ગયો. ભરવાડને જો આપણું શું કે છે તો ભરવાડ જોધા ભરવાડને કીધું, નોર ખરીને ડાબલો ત્રણ જ પ્રકાર હોય છે પશુમાં, એની બહાર કઈ હોય તો બનાવો. મેં એને વિચાર કરતો મૂકી દીધો. અનાજનું પૂછ્યું તો ઉકા ખાચરે, એને કીધું સિંહ સરોડી ને પોપટો ત્રણ પ્રકારમાં અનાજ ને કઠોળ બધા થાય, આની બહાર કઈ બનતું હોય તો કહો. નગાજણને કીધું કે ઘા વાન ઘર ઘા કરે છે આમ નગરા તબલા ઢોલ મંજીરા નામ તો ઘા હવા. રસિકભાઈ સ્વામી સાહેબ છે એ આમ હાર્મોનિયમ વગાડે છે ને એમાં હવા પૂરે વા. ફ્લ્યુટ હોય આપણે હણી મારી પત્યા મોરારી બાપુએ કાર્યક્રમ રાખ્યો હતો તલગા ચડા દર વર્ષે રાખતા હોય વિવિધ બધા કલાકારો ને મોટા રાષ્ટ્રીય કલાકારો ને બોલાવે નાના ગામડા સાંભળવા વાળા એવા ન હોય ને. બિસ્મિલ્લા ખાને બોલાવે પહેલી પંદર મિનિટ તમે રાગે પાડવામાં જ ગયું કે તું કે તું કરતી તો ત્યાં ચાલુ ક્યારે થશે. અને પછી બિસ્મિલ્લા ખાએ શરૂ કર્યું એ કહ્યું મને આવું જવા માંડ્યું. એટલે ભાઈ બે હો પછી કથા ચાલુ હતી મેં બંધ કરી દીધી કથા. વ્યવસ્થાપન દોડતા આવ્યા મને કે કેમ આ એક કોઈ રિસ્પોન્સ તો આપતા નથી દાદા. સુરતમાં દાદા ત્રણ ચાર દિવસ સવારની કથા સાંભળ્યા પછી મને કે તમે હખ્યો હોવા દેતા નથી. હા હખ્યો હોવા દેતા નથી તો સાથે સમજદાર પણ એવા કોઈ હોય. લાડુદાન છે ઉત્તરો એક પછી એક આપતા જાય છે. કોકે પૂછ્યું તમે ચોરી કરવાની રીત કઈ જાણો છો. ગમે તે પ્રશ્ન પૂછવાના હતા. કોકે કીધું ગણિત વિશે, કોઈકે કઈક પૂછ્યું. પણ એક દોહામાં ત્રણ ને જવાબ આપી દીધા. ચરણ ધરત ચિંતા કરત ચાહત સોર્ણ ભોર, ચરણ ધરત ચિંતા કરત ચાહત સોર્ણ ભોર, સુવર્ણન કો ઢુંડત ફરત કવિ કામી અરુચો. આ ત્રણેયની એક રીત છે. ચોર હોય
એમ પગલા માંડતા કઈ અવાજ ન થાય એ જોવે. એક વખત એક ચોર બે ચાર જતા હતા, એક વાણિયા વેપારી હામા મળ્યા. કેટલાય દિવસથી કઈ ધંધો થતો નતો એટલે ઉદાસ હતો. રાત્રે દુકાન બંધ કરીને જતા હતા. કીધું કે કેમ આમ ઉદાસ છે? કે ક્યાં ધંધો કઈ આવે તો કે અમારી ભેગા આવી જાઓ. પણ મારી પાસે મૂડી જ નથી તમારા ધંધામાં રોકાણ કરો. અમારે મૂડી વગર નો ધંધો. એ કેવો કે આવો એટલે ખબર પડે. પછી ગયા એ અમે શીખવશું. દિવસે સારું ઘર કઈ જોઈ આવે પછી રાત્રે ત્યાં જવાનું. એક મેં ઉભા ઉભા ચોપડો કાઢી બધું લખતા ગયા. દિવસે જોઈ રાખવાનું, રાત્રે જવાનું. પછી જે પથરાનો ગા કરવાનો ખોડ આવે. આમે જો જવાબ આવે તો સમજવાનું જાગે છે, અમે જવાબ આવે તો જાગે છે. ન આપે તો પછી ઊંઘી ગયા છે. પછી તે ફાંકું પાડવાનું. પછી બધું લખતા કે અંદર જવાનું, અંદર જવાનું. પછી જે હાથમાં આવે એને ભાગવાનું. પકડાઈ ગયા અને ઓલા કે માંડ હાથમાં આવ્યા માં બાપા ને કે ભાઈ પેલા અજવાળું કરો કઈ પાનસ લાવો. કોઈ ચોર ફાનસ ન મારે. એટલે લાવો ભાઈ ફાનસ લાવ્યા. ચોપડો કાઢ્યો. કે ભાઈ આ લખ્યા બાદ નું તમે કરો છો. હમણાં લખાયું નથી મારે એ તો. તમે લખ્યા બાદ નવો નવાણિયા પછી કહેવાય કે વાણિયો છૂટાઈ ગયો છે. નવાણિયા નહીં તો ચોરી કરતા ના આવડે. તમને આવે ચોરી કરતા તો કે છે ચરણ ધરણ ચિંતા કરે ચાહત સોર ન ભોર. પગ મૂકે તો અવાજ ન થવો જોઈએ. બિંદી પગે જાય અને પછી શું કરે? ચાહત સોર કોઈનો અવાજ ન આવી જાય. જેને જાગી ગયું છે એમ ખબર પડે. ચાહત સોર ન ભોર. હવા ન પડી જાય એ પહેલા કામ પતી જવું જોઈએ. શું વર્ણ અંદર જઈને પછી પોતે છું સુવર્ણ સોનું ચોરા કામી પણ આવું છે. એ પણ પગલા મૂકતા ધ્યાન રાખે અવાજ ન આવે. એ પણ હવાર ન પડી જાય કયો એની ચિંતા કરે છે. સાહત સોર ને બોર અવાજ ન આવે ને હવા ન આવે. એ પણ સુવર્ણ એટલે કે સુંદર રૂપવાળી સ્ત્રી શોધે છે. અને ત્રીજો કવિ એ પણ સારું ચરણ, એ પણ ચરણ મૂકતા કાવ્ય બનાવતા સારું ચરણ શોધે છે. કારણ કે કોઈએ કહ્યું છે કે જાકો લગે તુરંત અહી, જાકો લગે તુરંત અહી ડૂબે ને શિર સુજાન. જાકો લગે તુરંત હિ ડૂબે ને શિર સુજાન. ના કવિત હૈ ના ગીત હૈ ના તાન હૈ ને બાન. એને તાન ન કહેવાય, એને બાન ન કહેવાય, એને કવિતા ન કહેવાય, એને ગીત ન કહેવાય. કેમ સાંભળતાની સાથે એને બાણ ન કહેવાય. એટલે લાગે ને લોકો આમ થઈ જવું જોઈએ, બધા આમ ડોલી હારવો જોઈએ. એનું નામ કવિતા કહેવાય. બ્રહ્માનંદ સ્વામી એમ બધી કવિતાઓ લોકો ડોલી હારે. Hey!
તો તાલે એવો હોવો જોઈએ કે બધા જોડાય જ જાય. તેરનામ ગીત રાવણ કે પેલા તું માં તારી મન ને મનમાં ન રહે જાય. હનુમાનજી આગ્રહ રાખે તું મારે, અને રાવણે જે મુક્કો માર્યો હનુમાનજી પડી ગયા. તો રાવણ નો મુક્કો હતો, પણ હવે હનુમાનજી ઉભા થયા અને એને એક મુક્કો માર્યો તો રાવણ પડી ગયો. મારો ઉભો થઈને શું કે, સાબાશ છે, ભલે તું દુશ્મન રહ્યો પણ હું તને ધન્યવાદ આપું તારી તાકાત ની, કે તારો મુક્કો એટલે મુક્કો, એ જે માર્યું છે ઉપાડી હું તને ધન્યવાદ તારી તાકાત ને આપું છું. તો હનુમાનજી કે હું મારી તાકાત ને ધિક્કારું છું, કારણ કે મારો મુક્કો ખાધો પછી તું વ્યાઠો છે એ જ નવીન કહેવાય, એટલી મારી તાકાત ઓછી. એક તો પાર પડી જવો જોઈએ. તો ન તાન હે ન બાન હે, ન ગીત હે ન કવિત હે. કવિ હોય એવું ઈચ્છે કે એનું કાવ્ય એવું બનવું જોઈએ. કોકને મને એક ભાઈ કે કવિતાઓ બનાવી છે ને ચોપડી છપાવી, તો મારું કોઈ લેતું નથી, મફત આપવા માંડે. કવિતા તો એવી હોવી જોઈએ ને કે આમ લોકો વાંચવા માટે તલ પાકડવા. વાર્તા તો એવી હોવી જોઈએ, લેખ એવો હોવો જોઈએ, બધું એવું હોવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એવા મંદિરો બનાવ્યા, એવા અક્ષરધામ સ્મારકો બનાવ્યા કે ડોક્ટર સ્વામી કે આવે ગુલાટ ખાઈને પડવો જોઈએ, થઈ જ જવું જોઈએ. અને એટલે જ આ બ્રહ્માનંદ સ્વામીને જયારે વડતાલ મંદિર કરવા મોકલ્યા, મહારાજે કહેલું કે અમે તળાવને કારણે હનુમાનજીનું મંદિર છે ને એવું આપણે એક મંદિર બનાવજો. બ્રહ્માનંદ સ્વામી કેવડું મોટું આવ્યું, 9 લાખ ઈંટો તો પાયામાં ગઈ એવું મોટું આવ્યું. એમ કે કઈ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી એના મંદિર કઈ હનુમાનજીની દેરીઓના હોય એવા, એના મંદિર તો એવા હોવા જોઈએ. 9 શિખર ઉઠકતા ચંદ્ર. મહારાજે કહ્યું ખર્યું કે આપની પહોંચ વિચાર કે તેથી તેથી કરીએ દોડ, તેતા પાવ પસારીએ જેથી લંબી સોળ. હમણે હમે લખ્યું સાહેબ સરિકા શેઠિયા બસે નગર કી માય, તાકો ધનકી ક્યાં કમી, જાકી હુંડી ચલે નવખંડ માય. મને કોણ મળ્યું છે? ભગવાન મળ્યા. નાનું હું મંદિર કરું ભગવાનનું, સ્વામિનારાયણ ભગવાનનું જેવું કેવું હોય જ નહીં કોઈ બાબત. બીએપીએસ ની દિવાલ જોવો ને કમ્પાઉન્ડ વોલ તો ખબર પડી જાય કે બીએપીએસ ની લાગે છે. વામન જેવા પણ કામ વીરા, અને ક્યાં ક્યાં નીકળે ઘડીક વાર માં ફરી વળે, કેટલું ટ્રાવેલિંગ હતા તમે કેટલા લાખ કિલોમીટર કેટલા ગયું છો, હજી થાકતા નથી પ્રયાસ કરે. તો ભગવાન સ્વામિનારાયણનું મંદિર એવું સામાન્ય ન હોય. પ્રમુખ સ્વામી મહારાજે કશું સામાન્ય કર્યું નથી, બધું જ એક્સ્ટ્રા ઓર્ડિનરી. ત્યાં ભાવનગરમાં મંદિર માટે જમીન જોવા ગયા, રાતી બજાર મંદિર હરિમંદિર હતું, બાપા કહે આપણે કંઈક બારે જોઈએ. તે એક જગ્યા બતાવી, અત્યારે જ્યાં મંદિર છે ત્યાંથી સાવ નજીક, અને આમ 3 રોડ મળતા હતા, અને સામે જ કોલેજ, સામરદાસ કોલેજ, જે કોલેજમાં આપણા હર્ષદભાઈ દવે ભણેલા છે, જે કોલેજમાં હરીશ દવે ભણેલા છે, જે કોલેજમાં સીટી પટેલ ભણેલા, અને જે કોલેજમાં મોહનદાસ કરમચંદ ગાંધી પણ ભણેલા છે, એ કોલેજની સામે જ હતી જગ્યા. જોવા ગયા પછી બાપાએ જાણ્યું કેટલા વાર છે આ જગ્યા, 10,000 વાર છે, કારણ કે ત્યાં તો 450 વારમાં રહેતા હતા. 10,000 અમને તો ઘણી લાગે ને, પણ બાપા કે આપણે 10,000 ન થાય. કઈક કોઈ મોટી જગ્યા હોય તો બોલજો, કારણ કે 3 બાજુ રોડ, પછી વધારે નહીં, પાછળ એક બોડી હતી,
બ્રહ્મ ક્ષત્રિય એમાં કઈક થઈ શકે નહી, અને પછી આપણને બધા બહુ ખંખેરે છે. કેમ કે સ્વામિનારાયણ સર્વોપરી, એને આપણા ઘણા છે, આપણને આ એક જ. એને સ્વામી કે મોટી છે કે પછી પછી એવા બધા દલાલો હતા, એમાં એક મારા માજન હતા, પણ પરિચય આપવાની આમ મોટી ખુશી રાખતા નારાયણભાઈ, અને દલાલી નું કરે એ પાસે વાત લાવે કે 2000 એટલે 2000 માં તો આવતા જ નહીં વાત ક્યાં. 2000 50,000 પછી ની વાત કરજો, અને પહેલું જ લીધું ત્યારે 55,000 કેમ આચાર્ય મહારાજ. એ બધું દાડાદાડી એ કરવા વાળા હરીશભાઈ ને આચાર્ય મહારાજ. ધન્યવાદ. તો બાપાએ કોઈ દિવસ નાની જગ્યા પસંદ કરી નથી. અત્યારે બધા કહે છે કે જેને પસંદ કરી છે, પણ તમે લોકેશન વધ્યું છે કાંઈ લીધી, તારે હવા હોય વાર લીધી હતી ખેતીની જગ્યા મોડું છું, ને કદાચ વધારો આપો એટલે તો 500 રૂપિયા પડી. અત્યારે કેટલા ભાવ છે ખબર છે ત્યાં? 1,25,000 વારમાં. આપણે 500 રૂપિયા બાપાએ 34 વીઘા લીધી ટટકા, એ પછી પાછી ભરતી ગઈ 8,000 રૂપિયા 10,000 રૂપિયા 50,000 થઈ. અત્યારે ગામનું સેન્ટર થઈ ગયું અને એ રોડ ધમધમ તો થઈ ગયું. બાપા કે નાનું લેવાનું નહીં, મોડું કરવાનું નહીં. વઢે તે છે, મોડું રાખ્યું તો વઢે આવું. કવિ અને કવિતા એને કહેવાય. એટલા બધા એક પછી એક જવાબ આપતા જાય છે. ઘણા બધા મહિલાઓએ પૂછેલું એના ગીત વિશે, એ બધું કરે છે. છેલ્લે સભાપતિ હોય એ છેલ્લો પ્રશ્ન પૂછે, અને સભાપતિ હતા સજાનંદ સ્વામી મહારાજ, અને એમણે પ્રશ્ન પૂછ્યો, અનુદાનજી તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો, એવો પ્રશ્ન પૂછ્યો. અને લાડુદાનજી તો લાડુદાન હતા ને, એટલે એમણે તો કાવ્યમાં જવાબ આપ્યો. મેં ભુવન મેં ક્યાં રહું, મેરા દિલ લુભાના મે. મેં ભુવન મેં ક્યાં રહું, મેરા દિલ લુભાના મે. અંતર બિંદુ રે કથા, અંતર બિંદુ રે કથા, ચાહી જનાના રે. મેં ભુવન મેં ક્યાં રહું,
એવા છત્ર તો પતિ રે ચાલી ગયા રાજ મૂકી રાજન બલારે ગુડારે પગ પર્વત ઠેવી પાડતા નભ તારા નખથી ઉકાડતા કરી અંજળિ સિંધુ પી જતા બાકી આપણે અફીણ પીતા ઘણા જોયા પેલા નાના હતા ઘરમાં જોયા અને બારે બધા ડાયરા જોયા તું તો કેટલું પીતા તમે હેઠળ મમા એટલું પણ આખી સિંધુ પી ગયા દરિયો અગત્યુંગી દરિયો પી ગયા પગ પર્વત ઠેવી પાડતા નવતારા નખથી ઉખાડતા કરી અંજલિ સિંધુ પી જતા પણ નવ જાણે છે કોણ ક્યાં હતા કોઈ નામ નિશાન નથી હતું તમે ત્યારે અહીંથી ટુકડી જયા સુઈ કામ પછી પોતે પોતાનું સ્વરૂપ જાણવાનું અને ભગવાનના નામમાં જવાનું છે એ પણ જાણી રાખવાનું આ બધું પૂરું થયું અને મહારાજ કે હવે પેલા ભેટ આપતા હતા નારદાનજી કે હવે મને આ જરૂર નથી કઈ ભેટ મને હવે ભગવાન મળી ગયા છે રે શામ તમે સાચું નામ બીજું સરવે ક્ષણ ગુર મને ભગવાન મળ્યા હવે મારે બીજા નાનાની જરૂર નથી પણ મહારાજ કે ઓલા દરબાર ને રાજાને ખૂબ લાગશે કે અમારું મોકલેલું કઈ રાખ્યું નહીં માટે લેવું પડશે બીજાએ સમજાયા પછી બધું રાખ્યું કરેણા ગાળા અને છેલ્લે સાધુ થયા ત્યારે બધું મહારાજના ચરણે ભેટ એટલે આપણે એમને સાધુ બનાવી દઈએ વેલ્યા મહારાજ કે અહીંયા અહીંનો કાર્યક્રમ પૂરો થયો આપણે અમને કાર્યની જવું છે તો હાલો લગ્નજી લગ્નજી કે હવે તો મારે તો આપની સાથે જ આપના ચરણોમાં જ મારે રહેવું છે અને પછી બધા ઘોડે સવાર થઈને નીકળ્યા છે ગામો ગામમાં પસાર થતું જાય આપણે તો જડિયાની વસ્ત્રો પહેરતા હતા એટલે કોક કે કોક રાજા આવ્યા છે કોક કે ભગવાનના ભાઈ આવ્યા છે મોટા ભાઈ કારણ કે ઉંમરમાં મોટા હતા ને મહારાજ કરતા 9 વર્ષ મોટા હતા શરીરમાં મહારાજ કરતા ઘણા મોટા હતા એટલે જાણીએ છીએ પેલો કંતાન આપ્યું બધા એક જ સરખું એમને ન થયું ન જ થાય ક્યાંથી થાય તો એ ખપ કેવો છે મહારાજ કે ભાઈ આટલું જ મળશે માપ તો એક જ સરખું રહે સુલ્યામ જાડા છે એટલે ભાઈ ખબર નથી તમે એક સરખું માપ આપવાના છો અને જાડા થવું કે પાતળા થવું કે આપણા હાથમાં એ કોકનું હાડ જ એવું હોય બિચારા ઘણા એવું કે છે હું બહુ ખાતો નથી તો એ જામી જાય જેટલું થાય એટલું જામી જાય જરૂર તો ખટકો રાખતા હોય એવું આવું ખાતર પાણી વગર કઈ મોલ એવો ન થાય ભલે ને જમીન હારી હોય બધું હારું હોય બિયારણ હારું હોય તો જ થોડો ખાતર પાણીનો આધાર રહે હવામાન અસર કરે ચિંતા ન હોય તો થાય
Dr. Swami came. Jaha hoy ta din agar badho, agar badho, agar badho. Ham na badat kai ne, ham to agar badho. The Brahmanand Swami, Brahmanand bani gaya pachi to aapne sab ketlo khabar che. Are emna khabna prasango ketla che. કેટલી ગરજ રાખે આવો માણસ મિત્ર ઉભો રે મહારાજ કે રહેવું હોય રહો અને ત્યાં હાલતા થાય અહીંયા તમારે જેવા ઘણા એટલે ભાઈ એક તો દેખો ને આની હંખામાં આવું અમુક અમુકને સરખામણી થાય એવું ન હોય પોતે જ બ્રહ્માનંદ સ્વામી છે બધા સદગુરુને વિશેષ આપું છું તારે કીધું કે મહારાજ ગમે તેવો કોઈ કવિ આવે પણ આપણને કોઈ પોગે નહીં આપની કૃપા અરે અહીંયા આ સત્તાવધાનના પ્રયોગમાં કાઠી દરબારે એવું કીધું હતું કે ભગવાન બીજે જે બધે તમે ઉત્તરો આપ્યા છે એ જુદી વાત છે અને કાઠી દરબાર એટલે અમારી કોમ છે ને અતિ ચતુ એટલે અહીંયા તમને ભારે પડશે હો ભગત ત્યારે ભગત શું કહે છે બે સાથે ભાગવત વાંચન કરવાનું કઈ ચતુ હોય એ જ કઈક સમજી શકે ને મને મજા આવશે તમે અઘરા પ્રશ્ન પૂછશો પણ એટલું યાદ રાખજો દરબારો કે અત્યાર સુધી હું મારા મનોબળથી જજુમતો હતો અને છતાંય ક્યાંય પાછો નથી પેટ ઘટાડીને મારીને સન્મુખ ચાલ્યા પાછા ના મળે રે કોઈ નાતે ના રહે ચાલ્યા શરીર હોય તારા કે તેજ મેં ચંદ્ર છુપે નહીં સૂર્ય છુપે નહીં બાદલ છાયો રાડ પડે રજપૂત છુપે નહીં દાતા છુપે નહીં ઘરે માંગન આવ્યો ચંચલ નારીકો નયન છુપે નહીં પ્રીત છુપે નહીં પીઠ દેખાયો કવિ ગંગ કહે સુન સા અકબર કર્મ છુપે નહીં ભગુત લગાયો બાબાજી થઈ ગયા હોય ત્યાં ખબર પડી જાય કે કરીને આવ્યો લાગે છે ત્યાં કાગળ ગુનો તો દરબારો અત્યાર સુધી મારા મનોબળથી ક્યાંય હાર્યો નથી જેને આવું હોય ને આવે સોમા ભગત હતા કોઈ દિવસ અત્યાર નતા રાખતા પણ તાકાત છે કોઈ ની કે સારંગપુરની શિલ્પમાં આપણી શિલ્પમાં કોઈ હોય હાલે એની જરૂર નહોતી સામેવાળામાં આંચકી લેતા હતા હા એની લાકડી આંચકી લે એનું અત્યારે આંચકી લે કોઈ દી લાકડી નતા રાખતા અરે એના ઘોડાને ચોકડું નતો ચડાવતા આમનું ગરું હતું મારા ખાલી બાંધવાનું હોય એ વાડી જ લઈ જાય એક વાડી તું બીજી વાડી લઈ જાય એને ટેવ પડી ગઈ કોઈનો ડર નહીં જેમ સિંહને પોતાની તાકાતનો વિશ્વાસ છે લગદાનજીને વિશ્વાસ હતો તો અત્યાર સુધી મારા બળથી જજુગો હવે તો મને ભગવાન મળ્યા છે દરબારો હવે કોઈની તાકાત નથી કે મને મહાન કરી શકે ભગવાનનું બળ મળ્યું એક તો મારું બળ હતું એમાં ઈષ્ટ બળ મળ્યું જો અર્જુનનું પોતાનું બળ હતું પોતાની આવડત હતી અને પછી કૃષ્ણ ભગવાનનું બળ મળ્યું એમની આવડત ભેગી પડી ભગવાનની આવડત ભેગી ભેળવી હોય પણ સામે કાંઈ ન હોય તો હું ભેળવું કાંઈક હોય એમાં રામાનંદ સ્વામીનો સંપ્રદાય હતો એના પર સીધો મહારાજે કલમ ચડાવી દીધી સ્વામિનારાયણ સંપ્રદાય રામકૃષ્ણ ગોવિંદ હરે રામ ગોવિંદ છેલ્લે સ્વામિનારાયણ સ્વામિનારાયણ પણ કાંઈ નો ઠેકાણા હોય એમાં એના પર કલમ કેમ ચડાવવી મૂળ જાડે હુકાય મૂળ છોડ હુકાઈ ગયેલો હોય તો મહારાજની કૃપા અને ખરેખર કોઈ એમાં આવ્યું નહીં બધું પૂરું થઈ ગયું મહારાજાનું ભેટ સોગાત લીધી કાર્યાણી ગયા અરણી જેમ મહારાજે કીધું નર્દનજી તમારાથી થઈ શકે એવું કામ છે ને એક કામ કરશો મહારાજ તમારા કામ કરવા માટે જ હવે જીવવાનું છે ને અમે આ યજ્ઞ આરંભ્યો બલિદાન અમે દેશો અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાત્મક જ્ઞાન ને કરીશું મહારાજ મારાથી થઈ શકતું છે એ બધું જ હું કરી શકીશ એક નહીં હજાર કામ એક કામ તમારાથી આ એબલ ખાચરના દીકરીઓ છે સાસરે જતી નથી તમે કઈક સમજાવો ને એવી વાત કઈક કરો ને લાલદાનજીને બધું એવું તમને આવડે આ તો અમારું ચારણનું ગઢવીનું કામ ગમે તેને જે માર્ગે ચડાવવાની માર્ગે ચડાવી દે જાઓ ત્યારે આ વખતે તમારું કામ થઈ જશે ફતે થઈશું ઉપયા
और हाँ एक चिट्ठी लगता जा लेता जा, नहीं तो तुम्हारे अरे बातें कोई नहीं करनी, तुम्हारी बात नहीं होगी। पत्र ले गया एबल खास चले गए, एबल खास लेना पड़े पर दिक्कत है तो कोई पर पुरुष की यार बातें नहीं करते, इन्हें मौके न हो जाए। पर महाराज ने आज्ञा से तुम्हारा लाभ नहीं बात से પછી અબલ ખાસે દીકરીઓ પાસે ગયા જીવ બા લાડુબા પાસે, મહારાજની આજ્ઞા છે ને લાડુ બનવી આવ્યા છે લાડુબા રૂપે, અને એમને કંઈક વાત કરવી છે, એટલે રૂમમાં બેઠા હોસ્ટિંગ બેઠા તર પડતો નાખ્યો લાડુ દાદી કીધું કહો આવે તમારે સાથે અબલ બાપુ બેઠા, અને પછી એમને જે બધી વાતો કરવાની છે એની રીતે કરી, પછી જીવબાએ કીધું બોલી રહ્યા હોય બાપુ તો લાડુ બાળક ને કહો કે હવે એને થોડું કેવું છે અમારે, અને શિવભાઈ જે ઉદરા લીધા જે સાંખ્યની વાત કરી કે આ શરીરમાં શું સારું છે ગંધાતું શરીર છે બરોબર, ડોક્ટરો બેઠા છે અંદર કઈ માલ મળે નહીં, બધું ગંધાતું છે, અને તમે આવી બધી વાતો કરો છો પણ મનુષ્ય જન્મ તો ભગવાન મળવા માટે જોઈએ, અને નથી સમજાવવું બરોબર છે, જગતમાં રગડા કરે છે પણ જેને સમજાવવું છે એને તો એમાં પડાય, એને તો હવે ભગવાન ભજાય, અને તમે આ ઠાઠ માઠ કરીને એક તો ભગવાન ભજવા છે અને પાછા આવા ઠાઠ રાખીને બેઠા છો, ભગવાન ભજવા હોય ડૉક્ટર સામે શરૂ કર્યું બધાને સફેદ લેંગો ને જપો, શરૂઆતમાં બધાને તકલીફ પડી અમારે કાર્ય કરશે સંદેશન, તે બે માણસ કંઈક મિટિંગમાં આવ્યા હોય છે પછી એમને ત્યાં ફોન નહીં લાગતો હોય પાડોશીને તો અમે ફોન કર્યો કે ભાઈ અમારે અગત્યનું કામ છે ને ત્યાં કોઈ ઉપાડતું નથી, એ બે ગણે ગયા છે ને સફેદ ડ્રેસ પહેરીને ગયા એટલે કંઈક ગેસ ન મારતા તમે નથી આવો હમણે આવું છે, કારણ કે આ બેસવાનો ડ્રેસ છે, પણ હવે આપણો સેટ થઈ ગયો સેટ તો સેટ થઈ ગયું, ભગવાન ભજો એને સાધુ જ આવડ આપવો જોઈએ વેસ ને કેસ ને, જેમ અહીંયા જ મૂળાક્ષરમૂર્તિ ગુણાધ્યાન સ્વામી અમદાવાદમાં વધારેલા, હું જતા હતા વર્તા દર વર્ષે બે વખત વર્તા વધારતા હતા, તો કાર્તિકી પૂર્ણિમા ને ચૈત્રી પૂર્ણિમા એમાં અહીંયા પધારેલા, શું લેવાનું અયોધ્યા પ્રસાદજી મહારાજ બીમાર હતા એમની ખબર પૂછવા માટે વાયા અમદાવાદ, ખબર પડી એટલે સ્વામીનો સ્વાગત કર્યું બધું કર્યું, પણ આચાર્ય મહારાજના દર્શને ગયા સ્વામી, આચાર્ય મહારાજ રડી ગયા 12 દિવસથી તો કંઈ ખાધું નહોતું, મનવાળ તો હતો પણ મનમાં પણ મૂંઝવણ હતી, સ્વામી તો બધું જાણતા હતા આશ્વાસન આપ્યું અને કીધું મહારાજ આજે મારે તમને જમાડવા છે આજે થોડું જમો, જીના સ્વામી તમારું મેં રાખ્યું તમે મારું આવો થોડાક દિવસ રોકા થોડી કથા વાર્તા અહીંયા કરો, એ બધા કથા વાર્તા કરે છે સારી જ કરે છે કથા, પણ મહારાજના પુરુષોત્તમપણાની બીજું મારા જે ભાવિ આચાર્ય થવાના છે શોભસ્થાનજી એ આચાર્યને શોભે એવો વેશ કેસ નથી, એમનું વર્તન નથી, અંતરમાં વધારે દુઃખ તો એનું છે, એને લીધે આ બીજી બીમારી થઈ છે, અને અહીંના તો કોઈ કહી શકશે નહીં, પારકીમાં જ કાન વિંધી શકે, અહીંયા વાળાને તો બીક લાગી કે હમણે આ ગાદી આવશે પછી આ તો નજરમાં રાખશે આપણને અને હરખા કરશે અને કરે જ, કોઈ પણ અધિકારી કોઈ પણ સત્તા મળે પછી એને જેને જેને આપણે ખાર હોય એનો વેલ્યુ વસૂલાત તો વેલ કે કરે છે, એટલે કોઈ કહી શકતું ન હતું, પણ ગુણાધ્યાન સ્વામી પધાર્યા હતા એટલે ભાવિ આચાર્ય પણ કેશવપ્રસાદજી પણ આવી સભામાં બેઠેલા મોટા મૂછવા રાખતા હતા, રોપિયા વાળા મોડિયા રાખતા હતા અને જરા રંગીલા જેવા કપડાં પહેરતા હતા,
ઘણા ત્યાં સાહેબ વાતો કરતા 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 એમને નિશાની બનાવી અને હવે કહેવા લાગ્યા. ઉત્તમાનંદ સ્વામીને થયું કે આ સ્વામીનું અપમાન કરી નાખશે અને અમને કંઈ વિવેક નથી એવો, અને ગુરુદેવ સ્વામીનું અપમાન થશે. એટલે મેં વાતચીત કર્યું, સ્વામી આપ થાક્યા હશો, હજી ચાલી રહ્યા છો, પછી બીજી કથા કરશું અને આરતીનો ટાઈમ થવા આવ્યો. એટલે કથા મેં પૂરી કરી. તો ભાવી આચાર્ય કહે, પેલા ભાઈને કોણ સીધા બે નાખી, તમે સીધા બે વાળા કથા નો બોલે છે લાંબો થઈને સાહેબ સિનેમા જોવા બેઠો એમ લાગે. જો ગુણાત્મ સાહેબ જેમ બારથી આવેલા એમ બારથી ના આવેલા મારે ક્યાં રહેવાનું છે, તમને ખોટું લાગે તમારા જીવ મારે હું લેવા દે, તમે ક્યાંય લેવું નથી. એક પૈસા ની સેવા નથી, એક પદાર્થ નથી, હું તો જેવું હોય એવું કહી દઈશ. એમ ગુણાધ્યાન સ્વામી ને આ બંધ કરાવવા ગયા તો ઓલા કેશવદાસજી કે સ્વામી વાત કરે છે, મને બહુ શાંતિ થાય છે. કીધું છે એમને કે હવે સમજવાનો જે લાંબા થાય એ ભગવાનની કથા મેં જોયું તો આવ્યા ત્યાં ના હોય ત્યારે ઘરે હોતા હોય તો અહીંયા હોય ભગવાન કુલશિયાથી રોકવા. એટલે જાગવું ન હોય અને સાંભળવું ન હોય, સમય ન બેસવું હોય તો ગુણાધ્યાન સ્વામી વાતો કરતા હતા અને કેશવદાસજી કે મને બહુ મજા આવે, શાંતિ થાય છે. અને જો સ્વામીને કોઈ બંધ કરાવશે ને મારો દુશ્મન બેટા ભાઈ એના માટે બંધ કરાવ્યો, ત્યારે દુશ્મન ન થઈ એના માટે કરાવવા હતા. અને સ્વામીએ જે બધી વાતો કરી મહારાજની કૃપાથી બરાબર સૌ પછી એકાંતમાં વાત કરી અને બધું જાહેરમાં ન કહેવાય, જાહેરમાં ખૂબ લાગે એમ લગાડતા નહીં. અત્યારે તો હશે છે પછી ખબર પડે. તો પછી એકાંતમાં પણ વાત કરી કે આવી રીતે તમારે ન રહેવા, આવી પૂછી તમે વિરમપણ વિરમપણ છો, તમે વિરમપણ રાખે બરાબર છે, આચાર્ય થવાનું છે તો કંઈક તો સમજો. આવા વાળ ન રખા એવા આવો વ્યવહારથી છે સભ્ય કે સ્વેષ હોવો જોઈએ. તરત બોલા વિશ્વ માપણી કરાવી નાખી, માપણી કરા રાખતા બધા, જેને હોગ હોય ને એ જ નહોતા રાખતા, બાકી બધા રાખતા. બાર દિવસમાં હોગ પાડવાનો ને કુંવાળા ઉતારતા પાછું થાય ને એટલે બધાને ખબર પડી જાય કે એમને કઈ હોગ હશે. હવે બધાને હોગ છે એટલે બધા કાઢ નાખે સબ સમજ. વાળ ટૂંકા કરાવી નાખ્યા, સફેદ વસ્ત્રો પહેરી શાંતિ કથા મળ્યા, બધાને આશ્ચર્ય છે વાહ અસર થઈ ખરેખર સ્વામી અસરો થતી. પણ ગુણાત્મ સ્વામી કહી છે અને હું બાળકી આવેલા કે અને પેલા અમને અસર પણ થઈ અને અયોધ્યા પ્રસાદજી મારા મિત્ર જ સારી થઈ, કારણ કે વધારે તો આ જ મૂંઝવણ હતી કે આ પછી તરશે શું ના મહારાજ અમારી ગાદી ના વારસ. એટલે બ્રહ્માનંદ સ્વામી સમજાવવા ગયા છે લાડુદાનજી, જીવવા લાડુબાની જીવવા લાડુભાઈ સમજાવ્યું આ જીવભાઈ કે આ દેહ તો આવો છે નરકનો ઢગલો છે અને આવા વેશ કેશ રાખીને તમે શું કમાશો, સાને મને મુક્તાનંદ સ્વામી ભેગા બેસી જાઓ, તમને સમાધિ કરાવી છે એટલે તમે તો છંદ બનાવ્યા ભગવાન સર્વોપરી છે ને એમાંથી આ બધા અવતાર થયા એવું જાહેરમાં ગાયું છે અને તો હજી કેમ મોજ પાછો વ્યાપરે છે. જાગો જાગો મુસાફરી ભોર ગરિયા કર રહે ને કહા તું સોવો તે જો સોવો તે હે સો ખોવો તે હે જો જાગો તે હે સો પાવો તે હે. જાગો મહારાજને રાજી કરી દો, શું કરશો ને ગ્રામીણ રહી ઉભય ભ્રષ્ટ થઈ નહીં વાટના નહીં ઘાટના એવી વાતો કરી અને પડદો ખોલીને દ્રષ્ટિ કરી. તો મહાભક્ત હતા મુક્ત હતા જીવવાનો, એમના પર દયાની દ્રષ્ટિ કરી અને એમનું થોડું ઘણું જે કંઈક માયાનો ભાગ રહી જતો એ પણ ખસી ગયો અને કીધું માતાજી બસ પર હવે અને મારી ચારણોની રક્ષા તો માતાજી જ કરે,
आप हमारी रक्षा करिए, आप हमारी आंख उगाड़ दीजिए, हमें बीजू नहीं क्या होगा। ઉપરા કાર્યને જોયું અને મહારાજને મળ્યા, ત્યાં તો મુંડાવી બેસી ગયો, સફેદ કપડા પહેરીને જરિયાની જરિયા બધું કાઢી નાખ્યું, કાઢો ભાઈ કોને દેખાડવાનું છે, મોટા મોટા માણસો સજ્જન હોય સંપત્તિવાન હોય ને એ સારી રીતે વર્તે છે। પ્રમુખ સ્વામી મહારાજને શરીર લૂસવાનું ઝટકો સંત સભામાં પેલા શ્રીજી પ્રકાશ સ્વામી એ બતાવો, આમ વચ્ચે હાથ નીકળે એટલું કાણું પડી ગયું, જળી ગયું, કઈ કીધું આ કોનું છે ખબર છે, ત્યારે તો આમને લાગે ને આ કોનું છે, તો બધા ત્યારે આપણને ક્યાંક કહ્યું હોય રસ્તા, પછી કીધું આ દરજીની રૂમમાં તમે પૂછા બદલાયો છે, બાપાનું શરીર દૂસવાનો કટકો છે એમણે હાંધવા માટે મોકલેલો છે, જેમને પોતાની તો સાદ આવે જ બની દીધી, કશું જ એમને હેલ્પમેન આવું બધું શંકા ગમતા નતા, પછી આપણને રાજ્ય કરવા માટે બધું કરવું પડ્યું, તો સાદો વેશ પહેરી બેસી ગયા મહારાજ, આગળ મહારાજને આશી દીધું, અને લાડુદાનજી ભક્તોનો મહિમા સમજ્યા એમ મને પણ તમે એ રીતે જ મોકલો, તમારા પર બહુ કૃપા કરી, મને દાસની જીવભાઈ ખૂબ સાંખ્યની વાતો કરી, બે જ્ઞાન છે સાંખ્ય ને યોગ, યોગ કરવો હોય તો પેલા સાંખ્ય કરવો જોઈએ, સાંખ્ય વિના યોગ નહીં થઈ શકે, મજા નહીં આવે, ભૂકવું જ પડે કઈ। એક વખત બાપા સારંગપુર મહારાજ ભગીજી મહારાજ નો જન્મ જયંતિ દિવસ હતો, વૈશાખ વદ 12 અને પેલા બલબુ સ્વામી ત્યાંથી બોલાવ્યો ભાવનગર, અને એમના રોજ કઈક નાટક હતા બાપા રાજી કરવા, એટલે મને આમ એક બાજુ રાખી સ્મૃતિ મંદિરે સાસુનાની દેવીએ આમ બધે શણગાર કર્યો, માથે આમ બાંધાયું, પછી માથે પાછા આમ તોરા બાંધ્યા, આમ ગળામાં ગુલાબનો હાર, અહીંયા ગુલાબના પેલા બાજુ બંધ ને ગજરા પીર્યા, વાત તો આપણે લાભ મળી ગયો, એટલે આવો કોઈ લાભ મળવાનો હતો, ગુલાબના શણગાર આપણને થયા, પછી આટલું દાતરું રાખ્યું, બાપા એક પ્રદિક્ષિણા પીર્યા, ત્યાં સસ્પેન્સ રાખ્યું શું છે પાછળ, ને સાંજે ખબર આ રોજ નાટક કરે જ છે, અને પછી આમ બીજા પ્રદિક્ષિણામાં આવ્યા ને આમ લઈ લીધું, અને હું સીધો કરતા લઈ બાપા આગળ નાચે, બાપા આમ થઈ ગયા, કારણ કે કોઈ દિવસ હું તો એમ જાઉં નહીં હોઉં નહીં, એમને નવીન લાગ્યું આશ્ચર્ય, અને પછી બાપા પ્રદિક્ષિણા પીર્યા ત્યાં આગળ આગળ નાચ્યા, હું નારાયણ ભૂષણ સંસંગ સ્વામી થોડા ભાઈ ભદ્રેશ સ્વામીને પણ થોડા હાર નહીં કર્યા હતા, એને ઢોલ થાય તો બગાડવા મોટા પંડિત શ્રીને, અને બધા નાસ્તા નાસ્તા આગળ નાસ્તા નાસ્તા છે મંદિરમાં બાપા સ્ટેજ ઉપર પધાર્યા ને ત્યાં સુધી નાસ્તા નાસ્તા ગયા, થાકી ગયો, પછી અમારે ઝાલાવાડી નૃત્ય બેઠા બેઠા જે નાચે છે ખુદે એ નાચ્યો, પગ ભરાઈ ગયો પડી ગયો, પણ બાપાએ નાનચંદ સાહેબ પાસે કીધું કે બે કરતાલ લાવી ગયા, નાનચંદ સાહેબ એમ કે બાપાને બગાડી દીધું છે કરતાલ અમારી, પણ બાપાએ પછી મને બોલાવ્યો અને સ્વામી કીધું બાપુને પ્રસાદી આપી છે કરતા, એટલે મને બોલાવ્યો, હું પેલા સમજ્યો ને શું કહે છે, હું જેને આમ કરતા વગરતા વગરતા ગયો બે હાથમાં કરતા નથી, તો બાપા મને આપવા લાગ્યા એમની પ્રસાદી કરતા, નાનચંદ સાહેબ કે ઓલી નાખી દો નીચે એ ભેગી થઈ છે, કઈ બાપાને આ પેલી ખબર નહીં પડે, પછી હું જેમ પડી એટલે મેં કીધી ચાર કરતા વાતમાં બાપાએ આપેલી લઈ લીધી, હજી મારી પાસે છે, પણ જો બાપાની લેવી હોય તો કે આપણી વળી કંઈક વીસ કરે ભેગું થઈ જાય, સાંખ્ય કરવો જ પડે, નહીં તો યોગમાં ભેળસેળ થઈ જાય, યોગ રહે નહીં, ભેગું પડે જગતે ભેગું પડે ને ભગવાન બે ભેગું ભેગું ચાલે, એટલે મને સાંખ્ય કરાવી દીધું, મારી આંખ ઉગાડી નાખી, અને ખરેખર મને કીધું છે અને બધા દીક્ષા લઈ લો બેસી જાઓ મુક્તાનંદ સાહેબની બાજુમાં ભેગા ભજન ગાઓ, એટલે મહારાજ હવે મને દીક્ષા આપો, અને મહારાજ પણ રાજી થઈ ગયા, બંને ઉપર જીવવા લાડુ ગાઓ કરી રાજી થઈ ગયા, વાહ આમની વાતોથી એમને ઓલો રંગ નો છે, એટલે બહુ શું છે,
हम जगत के मार्ग में जाओ जो जरा को क्या हुआ मरण दो गोतवाए जा ये वाय हो ना तो दृढ़ता वाला था संसार का सुख तो हराम गया है जब विश्वास है देखो कि मने सपने न गमे संसार एक होने के मुकीजिए वो मन थयु मन उतरु एवो लागो रे संसार एक होने के मुकीजिए એ પણ એવા હતા કે એમને સંસાર શું હરામ થઈ ગયું જીઠું ના ગમે એવું હતું રાણોજી કાગળ મોકલે દેજો ભાઈ મીરાને હાથ સાધુની સંગત છોડીને મીરા વસો અમારી પાસ ત્યારે મીરા શું કે ગોવિંદ પ્રાણ અમારો રે મને જગ લાગ્યો તારો મને મારો રામજી ભાવે બીજો મારી નજરે ના આવે તારો મેલ તને મુબારક મહારાજ કે ભગવાન ના ધ્યાનમાં બેસીએ છીએ એમની મૂર્તિ સંભાળીએ એમાંથી સુખ આવે એવું કે તમારા ચરણકમળના વિશેષને એક જગ્યાએ ભેળું કરો તો પણ એ સુખના કરોડમાં ભાગમાં પણ ના આવે એક રૂવાડા થાય તમે હું ઘર કરશે કે ના ગામમાં નો ભાઈ અમારો હરિભગત ભાઈ નો અમારો સાધુ જીરે ત્રિભુવનની સંપત જેને જેનું મન ભગવાનમાં ચાટ્યું એને બધાને એક જન્મો રે રામને ઋણી રાખ્યા એ જ રામને ઋણી એ રાખ્યા રે જડે પ્રભુને ઋણી રાખ્યા જગમાં એક જન્મો રામને સાચા મોતી નો હાર આપો તો થોડી ફેંકી દીધો એક એક મોતી તોડો આપણે હનુમાન સીતા કેલા શું કરે હનુમાન કે જોઉં છું આમાં રામ છે અને જેમાં રામ ન હોય એનું મારે કામ નથી ગમે તે હોય અરે આ સાચા મોતી નો અરે સાચા મોતી શું ગમે તે હોય જેનું મન ભગવાનમાં લોભાય એનું પછી ક્યાંય લોભાય નહીં અને આ જ ઉપાય છે જગતમાંથી ઉકળવા માટે વિષયાભિની વર્તન તે નિરાહર્ષ્ય દેહિન રસવર્જમ રસોભ્યશ્ય પરમ દ્રષ્ટા નિવર્તન ભગવાનમાં જેને દ્રષ્ટિ પહોંચે ભગવાનમાં મન જેનું લોભાય ને એ જ વિષયમાંથી પાછો વળી શકે મીરાબાઈ નું મન નો લોભાણ હનુમાનજી નહીં પરમહંસો નું નહીં
Jangan berbuat nomor nomor ten. Jiwa mana nomor jagat mana jodoh. Ane, alangkah jiwa kita. एक आटलो उद्देश करना लागी गया शब्द मारा मरी गया शब्द सोया राज जेने शब्द विचारया है ना सरिया काज शब्द ने असर थई एक तो कहनारा नो जीवन ने वो पवित्र होवे अने सांभळनार ने मोक्ष का तो ये शब्द उगी निकले अहिया शब्द उगी निकला दादा जी पण एवा मुक्त हता अने आ बाजू मुक्त ना शब्द लागी गया जेम तुलसीदास ने पत्नी आटल कीधु जैसी गीत हराम से ऐसी हरी से हो तो चला जाए वैकुंठ ने पला न पकड़े कोई आटल जो भगवान में थे जाए काम थे जाए आटल करवा जगत में जीव ये उखाड़े तोड़े भगवान में जोड़े आटल करवा लड़दन से बात करी महाराज જીવ બાએ મને જે વાતો કરી અને મારી આંખ ખુલી ગઈ મને દીક્ષા દીક્ષા આપી જીવ બા લક્ષ્મીજીનો અવતાર એમને વાતથી રંગ લાગ્યો તમને માટે તમારું નામ શ્રીરંગદાસ અને શ્રીરંગદાસ બની ગયા ભગવા કપડાં પહેરી લીધા છે કાર્યાળીના રસ્તા ખાચરના દરબારમાં સાંજ પડી બીજે દિવસ સવાર પડી વહેલા જાગ્યા છે જાગીને ભજન આવી શાને માટે આ દીક્ષા લીધીશ દીક્ષા ખાવા દીક્ષા લીધીશ ખાવા પીવા માટે દીક્ષા લીધીશ મજા કરવા માટે દીક્ષા લીધીશ દીક્ષા તો હવે ઓમ કરીને પડો પતે છે આવ્યું હવે તો કેવળ શ્રીજી મહારાજને રાજી કરવા માટે મેં દીક્ષા લીધીશ અને હવે હું ત્યાગી થયો છું મારો ધર્મ છે રાત રહે પાસળી ચાલ ઘટિકા સંતને સયનતજી ભજન કરવો હે રાત રહે તમારે ઘરે પહોંચતા 12 વાગી જતા હશે એટલે સવારનું મોડું થાય એટલે સેવાની કથામાં તમે ના પહોંચી શકો બીજા ના વારા હોય એટલે હાજના વારા છે ત્યારે સવાર મારે એક નહીં સવારે ના જ પણ વહેલા જાગી ગયા અને પ્રભાતી નવી જ બનાવી પહેલી જ સાધુજી આપજી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સત્ય રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સત્ય રે રટ રે મન રે પાંચ તમારી માળા કરી ચાલો
पांच जमिया दाता में पांच खोड़िया रे में पांच अंबा दाता में पांच सौ भी ना बढ़ने का शुरू एम ने हवे तो एक गुरु का आशीर्वाद एक गुरु की आश इनसे राजी रही और इनसे उदास बताए सच्चा पर अपना गुरु अपना इष्ट देव एम सामने नजर एम उस बजे एम उस मान मान घना है क्या तेरे सामा मानो ने पोप के ने अक्सर दूसरे को मां पोप के ने नर ने मां पोप के लक्ष्मी ने तो इस गुरु मां ये वैसे के प्रभु से मन स्वामी ने मन स्वामी ना मानो से पर मन स्वामी नू मानो सो जेने मानता है वो मान को जो ही अतः क्या बात ये हमने मानी ऐसी है तो उनका जो मानता ना वही है कितना टाइम थी घर सभा में भी तो आया तो बैठना बताए એજ હોય છે જે ઘર સેવા કરતા હોય એને આવે છે અમે ઘણી વખત કહીએ ને કેટલી વખત કે પરીક્ષાની વાત કરજો તમે ઘણી વખત એવું કહી નાખ છે પરીક્ષા આપવી જોઈએ સત્સંગ શિક્ષણ હાથે બોલ્યો સત્સંગ શિક્ષણ પરીક્ષા પછી મને વચ્ચે યાદ આવે તો હાથ ઊંચો કરાવે કે આમાંથી કોને કોણ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા વાળા જેટલા હોય હાથ ઊંચો કરે એક હાથમાં ઊંચો થાય એટલે તો અમથી અમથી આ વાત કરી જેને કહેવાનું છે કોઈ હાજર જ નથી એમ અહીંયા બેઠેલા તમે પાક્કા બધા સત્સંગી છો એને નવીન કે કહેવા અમને બધા માનો જ છો પ્રભુ સ્વામી મહારાજનું કહ્યું મન સ્વામી મહારાજનું કહ્યું પ્રભુ સ્વામી મહારાજે ઘર સભાનું કીધું સત્સંગની સેવાનું કહ્યું મન સ્વામી મહારાજે તને સમ શુદ્ધ ભાવ એકતા સમ વધારે ભાવ તને દિવ્ય ભાવ દિવ્ય ભાવ દિવ્ય ભાવ કરવા તરત નહીં જઈ જાય પહેલા દિવસે જુદું બધું આવડી જાય પ્રયત્ન કર્યો થાય સવારમાં જાગીને ભજન શરૂ કર્યા મારો એટલે આ માર્ગ છે સૈનિકે જો આલેશના નેશવાને ખબર છે કે આપણી લાજ ન જાય ને એવું ગાયને વિનંતી કરી ગોવાળન બાઈએ કે તમે દેવ દરબારમાં જાઓ છો ત્યાં જોવામાં ગયું પડું થશે જોવાવાળા બદલાતા રહે છે આપણા મંદિરોમાં તો બધું બદલાતું જ રહે કોઈ કોઈ કાયમી ડ્રાઈવર હોય કાયમી રહેશે બાકી બદલાતા જ રહે જોવાવાળા બદલાશે નીલગો ટાણે નહીં થાય પણ કોઈને સીગડું પૂછવું મારતા નહીં તો કોઈ કહે છે આ પાંગડું ક્યાંથી લાગ્યા આવું આવું મારું ગોળ તો અમારું નામ બોલે છે મહારાજ ગુણાદેવ સામે જોરા મદદ પાસે આ વાત સામે સ્વામી કે સભામાં વાત કરો સભામાં વાત કરાવી ને પછી શું કીધું સંતો હરિભક્તો સાંભળો એ ભરવાડને પોતાના લેરની આદમીની પડી છે આપણે તો સ્વામિનારાયણના છીએ માટે સ્વામિનારાયણની લાજ વધે એમ કરવું પણ લાજ જાય એમ કરવું નહીં વિચારવાનું આપણે આમ છીએ જ્યારે જ્યાં ક્યાંક બેઠા હોઈએ ત્યારે એ પ્રમાણે રહેવું પડે છે ક્યાંક મહેમાન કહેવાય તો મા બાપ રહેવું પડે ભલે આપણે ભૂલ કરે ના પાડીએ ના ના હવે નહીં કરે છે ને પછી જમી લેતા ત્યાં અંદર શું લાગે ભૂખાવો લાગે એટલે આ મા બાપ રહે થોડું ખાય પણ વરરાજ હોય તો કેવો હલવો હલવો હાલે કાંઈક દોડતો જ હોય પણ જ્યારે વરરાજ હોય ત્યારે ધીમે ધીમે હાલવું પડે અને આ ઓલામાં રહેવું પડે ત્યારે આપણે કયો વેશ લીધો છે રામદેવજીના વેમાં કે ભૈરવને રામદેવની ફાઇટ ચાલી રોજ તો થોડીક વાર લડીને પછી ભૈરવ મળી જાય ને રામદેવ ભાવ લઈને એનો વધ કરે એવું બધું દ્રશ્ય કરવાનું હોય પણ આજે મારો ભૈરવ પડે ને પડે દીધું રાખશે રામદેવ પાસે અંદર કે હું કોણ તૂટી પડે પછી કોણ એટલે કે આજે હું ન કરું કેમ કહો કે તા મારે બોલવાનું છે રામદેવ તો તારા નહોતું થતું આજે આ ભૈરવ યાદ રહે છે ને આપણે ક્યારે ક્યાં કેમ હાથમાં ચાલવું બોલવું તો અહીંયા શ્રીરંગદાસ એવી રીતે વખે છે મારે ત્યાગીના નિયમ પ્રમાણે રહેવાના મુક્તાન સ્વામી મધ્ય સત્યાવીસમાં મહારાજ કહે છે તમને ક્રોધ છે નિમિત્તે આવે આવે પછી કેમ ઉતરે એને કહેવાય છે કે હું મારો વિચાર કરું એવું સાધુ છે મને ક્રોધ છે ભગવાનને આ બનતું
भगवान ने गण जी में से एक तो याद रहे तो ही तो नहीं क्या अपने जीवन पर जीवन जिताग्रह साहब ने पूछा नहीं कि आप अटला आगल बैठा राजी करी से आगल है ना राजी करी से क्या सुनने तो सो हम तो मैं विचार करते करो तो कि एक तो हमारी आगल जिता सदगुरु होता एमना जीवन सामने जो है सदपुरुष ना जीवन सामने जो है बल्कि पशु मारा जीवन सामने जो है आपने हमने जो जीवन जीवन जो है हमने राजी करना जो है तो विचार को पूछो एक तो क्या रे बोले तो बोले नहीं खानी अन्य के संतो है संतो भी जाता है चंद तारे पूछो जो तेरा ले आओ बोली तो ये लोग कहने बोले ये आप ही जब नहीं हो और जने आकर भगवान ने विश्वास राजी कराओ એને આ દ્રષ્ટિ રાખવી જોઈએ અને હવે મહારાજ ત્યાંથી વિચરણમાં ચાલે છે શ્રીધનદાસને આઈડિયા આવડે જેમ કાર્ટુનિસ્ટ હોય એને રોજ કંઈક મળી જ રહે દ્રષ્ટિ જેવી હોય કંઈક કટાક્ષ કરવાનું મળી રહે કંઈક જોબ્સ ક્યાં તો એને કંઈક મળી રહે એની દ્રષ્ટિ જેવી થઈ ગઈ હોય તમારી એવી દ્રષ્ટિ છે કે કરો ને એમ બારું ખુલે એમ અને શ્રીરંગદાસ જનરલની સીમમાં ગયા અને કહે છે એક એમને પત્ર લખીને એ પાણી કોષવાળાએ કીધું કે તું ભગવાન સુધી પહોંચાડીને બધા કહે તો મારે કો કરી થાય આ તમે આવ્યા સ્વામિનારાયણ કેટલા બધા સાધુ છે મારા પ્રત્યે આવે ચીઠ્યું આપવા છો મારે તો મારો હુકાય પણ તારો કો હતો તો સાધુ નો થયો ને તું તારી હું ગાયક બતાવી જતા છે પણ કે તું જો આનું તો વજન સારું હતું જેટલું વજન સારું એટલું કો માગો સારું મેં કહ્યું શું ગયો મહારાજે કહ્યું કે એ સાધુને તારી વાડીમાંથી મારીને કાઢી મૂકશે ને કપડાં ખેંચી લે છે બોલો આવે કે ભાઈ તમારું નામ ત્યાં સારું નથી આવું તો કોઈ ન કહે પણ આવ્યું ને જોયું તો આખી વાડી પાણીથી તર બતા બ્રહ્માનંદ સ્વામી યોગ પલાથી પાણી કુવામાંથી બહાર કાઢીને આખી વાડી પલાળી દીધી ખુશ થઈ ગયો તો કે ભગવાનની તો આજ્ઞા પાડ એ ભગવાનને જ લાગતા નિર્દય હોય એવો લાગે છે ભગવાન તો તું લાગે છે આખી વાડી પલા એ ભગવાન છે તું આજ્ઞા પાડ મને માર અરે તમને હું માર મને કેટલું પાપ લાગે એટલે પાપ નહીં લાગે આજ્ઞા પાડ તું ધક્કો માર ને હું પડી જઈશ પડી પછી એક બાજુ છે ને એક ટુકડો પહેરી બીજા કપડા લીધા તમે કીધું હતું ને કપડા ઉતારીએ છીએ કપડા હવે એક વખત જઈશ તમે કહો હો વખત જાઓ બીજા તલમાં તેલ નથી એ કાંઈ પલડે એમ નથી એક વખત જા અને ગયા પાછો આવ્યો તો ત્યાં તો આખું વાંચું બધું લાગ્યું શું લખ્યું તમને એવું તે વાંચીને તો રડી પડ્યા સ્વામિનારાયણ શું લખ્યું તો એક કીર્તન લખ્યું સુનો ચતુર સુર આમ ન ઘટે તમને દીનાનાથજી મારા પ્રાણ નાયા જમરા વચન રે સાથજી અમે તમારા સહિયા નાથ નિર Thank you.
जो जी वाला पागत जाई रे रही रूप ये जी वाला ભાષા છે એમાં થોડી તો એવા ચાર ચાર પદના ચાર એટલે સોળે મળે છે અને છેલ્લું સુણ ચતુર્શું જાણે અને તરત બીજું નામ બદલાઈ ગયું એટલે આપણને ખબર પડશે કોઈ ઝાઝો સમય શ્રીરંગદાસમાં નથી આવ્યો. હા ચંદાવાળે ક્યાં છે? ચંદાવાળાની સંખ્યા એ મોટી છે. એમણે 204 ચંદાવાળા લખ્યા છે પણ ભજન 70 મળે છે અને હવે એ ગાતા હોય છે મુક્તાબન સમય બેઠા બધા તો આંખ બંધ કરીને મહારાજને સંભાળીને ગાયા. હવે તો મહારાજ પણ અક્ષરવાણીમાંથી બહાર પધાર્યા પણ તો એમની તો આંખો બંધ જ હતી અને મહારાજને સંભાળી લીધા. અને મહારાજે પ્રથમ 22માં કીધું ભગવાનને સંભાળીને ગાય એ જ ગાયું કહેવાય બાકી બધું મન હવાથી મારા ફેરવે કે મારા ગળા હવાથી ગાય કોઈ 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 પૂછે નહીં કલ્યાણ ક્યાં થાય એ તમારે ગાતા હોય છે કે ભાવ તો મારી એ ભોમ કા રાજે ને ભોરી રનાજને ભાર રે આકાશ નો રે આધાર મેરા મન ભલે માજાર મૂકે કે રહ્યો સંગ ના ચૂકે એ જ મેરા મન માજાર મૂકે કે રહ્યો સંગ ના ચૂકે. અને જો પડે ને તો તરત બી હળતા રામ સાગર લઈને ગાતો હોય પણ જો માછું ઉંદરી ચડે ને તો રામ સાગરે ઘાકરી ભાગી અને કે મેરું તો લગે પણ જરા મનમાં લાગે ચલના ખોટા મન ને મોટા દરેક જ્ઞાની કા નામ નિષ્કુળાનંદ કહે ઠગ તેરા નહીં ઠિકાના ઠામ. પણ આ તો ભગવાનને સંભાળીને ગાતા હતા. મહારાજ પધારી ગયા કઈ ખબર ન રહી. મહારાજે માથે હાથ મૂકીને કીધું શ્રીરંગદાસજી તમે તો ખરો બ્રહ્મનો આનંદ ભોગવતા હતા. આ ગુરુ આવીને ક્યાં ના બેઠા હું આવી ગયો કઈ તમે તો બસ મસ્ત જ હતા કારણ ખરેખર બ્રહ્મમાં લીન હોય એવું લાગતું
ત્યારે શ્રીરંગદાસ ભાઈ તો માફી માંગી ઉભા થઈ ગયા, મહારાજ શ્રીરંગદાસ છે ને લખવાનું જાણતો નથી. આ તમે હમણાં બોલ્યા ને બ્રહ્મ, એવું કઈક નામ રાખો. મહારાજ એને બેઠા અને કીધું કે આજથી તમારું નામ બ્રહ્માનંદ. અને બ્રહ્માનંદ સ્વામી તો શીઘ્ર કરી હતા ને તરત ને તરત કીર્તન બનાવ્યું. આજ ને તો ભેટારે અંક ભર પ્રગટ છતાં હજારો પદ પણ બે કે
કે મુકી દીધો ને તો મારે તો ટાઈમ નથી, મારે હજી લેખ લખવાનો છે, મારે હજી કાવ્ય લખવાનું અજુર છે. એવું કર્યું નથી. મંદિરો કર્યું ત્યારે મંદિરો કર્યા, ગામડે કર્યા, બધું કર્યું. એ બ્રહ્માનંદ સ્વામી હવે મહારાજ પાસે જગતપુરમાં હોય છે અને ત્યાં ડાયરો આવી જાય છે. કારણ કે જેવો એનો મામો ત્યાં વડોદરા બધું લઈ લીધો ને અને હારા ફળા હતા, એ ડાયરમાં સરકારને ભેટ કર્યા તો કે સરકાર થોડી ગણું રાખે અને એની કિંમત આવી દીધી. કારણ કે આટલા બધા ઘોડા અહીંયા ખાણગામમાં લઈ કરવું છે, ખવડાવવું છે, ભાણું ત્યાં રહી ગયો છે. એના બાપાને કીધું ભાણો તો રહી ગયો, સ્વામિનારાયણ કામણ તો મને કર્યું. મેં એને ના પાડી હતી ભાવનગરથી જતી વખતે કે બાબાનું નામ છે રાજસ્થાનમાં, એને સાંભળ્યું છે એમ તો કામણ કુમણ વાળો છે, બાબુએ બીજ સીધું સાધેલો છે, તમે કંઈક કરી નાખશો તો અમે રખડી લઈશું. તું એક જો સરકારમાં ઘૂસી જાવ તો અમારે વાયા પછી દરવાજો થઈ જાય ને અમે બધા આવી જઈએ. એમ જ હોય સરકારનું તો એમ જ હોય, કોક એક થોડુંક જવું જોઈએ કુટુંબમાંથી પછી બધા ઘણા જઈ શકે, રસ્તો મળે ભાવનો માયનો નહીં. એટલે કે હું તો આમ કરી નાખું ને તો આમ બે દિવસમાં પારકું લઈ લો એમ, એનું પારકું જે રોકાઈ ગયો છે. ગાયકવાડ સરકારને ખબર પડી, ગાયકવાડ કે સલાહકાર બોલાયા કે શું કરવું, આપણે લાવવો તો છે આ કદી ગમે તેમ કે આપણે રાજ કરી તેમ કે લાવવો શું કરવું. સલાહકાર હોય બધા રાજાઓને બધાને તો જ ચાલે. તો રાવણના સલાહકાર હતા એ બધા એવા એના જેવા હતા, ખોટી જ સલાહકાર હતા. પણ વાંદરાયનો હું આપણને બી એનો વીર ચીકો કરીને કહેતા તેમ એ આમ કાંઈ નિર્દય થવાના હતા એ કાંઈ અમે ક્યાં નવું થયું. હું જીવતી કરતા પૂરું થઈ ગયું, એનું સૂચ્યું થઈ ગયું. એ બ્રાહ્મણને એના સલાહકાર આવી સલાહ આપ્યું છેવટે એને પૂછ્યું શું કરવું, તાકે એમ કરો એટલે રામનું રૂપ બનાવી સીતા પાસે જાઓ એની ફસાય જશે, આવા નવા સલાહ આપવા હતા. તો ગાયકવાડ સરકારને એના સલાહકારને બોલાવે શું કરવું, બધી વાત સાંભળી લીધી પેલા એડવોકેટ હશે અહીંયા બધા વાત સાંભળી કે એ બધું શું કરી રહ્યા. પછી સલાહ આપ્યું કે આવું કરા અમારી દ્રષ્ટિએ શું કેમ કે છે કે એના વૈશાવ થઈ ગયો છે, એના કન્યા અને મા બાપ અને કુટુંબી એને જોશે ને ગમે તેઓ હોય એ જુદો થઈ જશે. બીજું આપણે કંઈક ઓફર સાહેબ આપ્યું આપીએ આપો પણ લેખિત આપવી પડે, એમનું મોતું કોઈ ન માને. લેખિત લખો આપણે ત્યાં રાજકુમારી તરીકે રાખશું. આ લોકોને ખબર નથી હોય દીક્ષા લઈ લીધી છે, એ લોકોને એમ કહે છે લાંબા ત્યાં રોકાઈ ગયો છે. આપણે 25 ગામ લખો, 25 ગામનું પરમરૂપ હવેલી નોકર ચાકર રાજકીય તરીકેનું વિરુદ્ધ બસ આટલું મળે તો તો બધા લોભાઈ જાય. કાંતા કરણ શુદ્ધેન વૈષ્ટિકમ સર્વમ જગત દાસુ પુરુષુ વિવર્તેશુ જી ગુજો પરમેશ્વર, ગમે તેવો હોય તો આમાં લોભાઈ જ જાય. આ બે તો બસ થઈ ગયું. નારી વયન સર જાણી કોણ કહે છે સુધર્યું. ભગવાન ને કહે છે ભગવાન તમે મને આપ્યું છે એવું નહીં, રાજ આપ્યું સ્ત્રી મળી અને પછી હું ભૂલી જ જાઉં, તમને તમારું કામ કર્યું ભૂલી જ ગયો અને ભૂલી જ જાય અને ગમે તે હોય જો ભાઈ. નંદ અને સુનંદ, નંદ અને સુન બે ભાઈ હતા ને એવા વરદાન મેળવેલા કે અમે બે જ એકબીજાને મારીએ તો જ મળીએ, એટલે કોઈ જ ન મળીએ. માણસ ફલાણ એવું કંઈ માગવાનું નહીં. અને કાપ કરી એટલે તથાસ્તુ તો કેવું જ પડે, આખોની દાડી કરી હોય એટલે મજૂરી તો મજૂરી આપવી જ પડે, તો મિત્રો કરવું જ પડે તથાસ્તુ કેવું. અને બધાને રહી જાય બેને એવો હમ એવો હમ એવો હમ, કોઈ દિવસ કોઈ લાગતું નતો લાગે જવે. પછી બધા ભગવાન પાસે ગયા, ભગવાન બધા લોકો વંદન દીધા કે તમારે હેરાન થવાનું પરેશાન કંઈક કરવા તો એ બધા નંજાડે છે. પછી ભગવાન પોતે સ્ત્રીનું રૂપ લઈ અને રૂપ નો તો અંબાર હોય ભગવાન પછી ગરમી હોય પાસે ખાલી રહે તો જે આમ બગીચામાં કસરત કરતા હતા ને ત્યાં ભગવાન દર્શન દીધા સ્ત્રી રૂપ અને રૂપવા અને બે જોઈ ગયા. એ લોકો મારે
વહ્યું છે ને એવું કે મારે વહ્યું છે. એટલે કે તારી ભાગ્યું છે, એટલે કે તારી બહુ ખબાનું થાય એમ કરીને મેં પેલા જોઈ છે, એટલે કે મેં પેલા જોઈ છે એમ કરીને મેં જોઈ કરતા કરતા મારા મારી આવી ગઈ. અને બે બળવાન તો હતા અને હમ અમારા એવા જઈ ગયા ને બે એકબીજા મારી પાસે પૂરું કર્યું. તો ત્યાં કોઈ પણ એ પાંજરામાં આવી જ જાય, નીંદડા કેટલા ચાલા પણ પાંજરામાં ખાવાનું ના પણ આવી જ જાય. આગળ આટલો બધો વંશ્યા છે કે પાયલમાં શેકાઈ જાય છે. કારણ કે પાયલ છે ને એના માળામાં જઈને ઈંડા મૂક્યા હોય છે અને આ ઉછેરી મોટા કરે છે બચ્ચા. આટલો બધો કાગડો હોશિયાર તો કોયલ એને શેકવી જાય. કેટલાય કાગડા શેકાય સમાજમાં આવે. તો બે આ કરો તો ગમે તેવો મોટો લાડુદા લેશે ને આવી જશે. સાહેબ ભગવાન ભક્તની બધે નીકળે કેટલા રાફડા થઈ ગયા, ઉભા થઈ ગયા. કામ પહોંચવું છે ઓળખતો હતો અને આખું બાજુ થઈને અમલદારો આવ્યા. આ બાજુ થઈને બધે કુટુંબને બોલાવી દીધું અને હવે તો એક કન્યા ને બે કન્યા વરવા થયા છે. બે લડાની બહેનો હતી, જન્મ પેલા કે શાદી ની વાત હોત એમ મહારાજ જયારે પધાર્યા હતા આ લોકમાં તો ક્યાંથી પેલા શાસ્ત્રમાં કોઈ પૂર્વ શાસ્ત્રમાં હોય ના ન હોય. એક જુવાન મળ્યો, જુવાન ન કહેવાય તો જુવાન વટાવી દીધો. મને કહું હું વાત કરી છું તમે સાચી એટલે સારી નથી તે વાત કરી. તો એમ હતું કે જન્મ પહેલા સાદીની વાત ન હોય. મને કે મારે એ તો તમને કહેવું છે કે જન્મ પેલા ન હોય પણ આ પાંત્રી વેરા જીયા તો હજી નથી તો એનું કઈ કહેતા હોય એટલે જન્મ પેલા ન હોય એવું જશે દીધા પણ પાંત્રી વેરા એમ જતા રહ્યા છે તો એ કોઈ પૂછતું નથી. જ્યાં સંપત્તિ જોવે રૂપ જોવે ત્યાં બધા મોહ પામે. બે બહેનો તૈયાર થઈ ગયું બધું એનું લાભ લશે. દર્શન કર્યા બધા મળ્યા. મહારાજ કે આ તમારા ગુરુભાઈ એટલે કાનમાં કઈ ગયો પણ અમારે 1000 વધારી અમારે એક કામ આવું છે. બીલી મોરાબાજુ 1 કલાકની કથા કરીને હવે પૂરું કરું અને બીજા આગળ કરતા ને ભાઈ હજી 1 કલાક હજી 1 કલાક ચીઠી આવી કે ભાઈ 2000 ને ત્યાં તો લગ્ન પ્રસંગ આજે જ છે પૂરું કરે તો સારું. એટલે કે ભાઈ કે એકલા એ તારા તરફથી કહી દીધું બધાને પેલા પૂછવું જોઈએ કે આટલા બધું ખેંચવું સારું કહેવાય. પણ સવાય ત્યાં થઈ ગયા છે ભલે બધો ડાયરો ગરડામાં રહ્યો.